રોમસન કેમિકલ કંપનીનું વેસ્ટ ભરેલું ટેન્કર સુરત ખાતે બમરોલી ખટોદરા રાયકા સર્કલ પાસેની ખાડીમાં ખાલી કરાયું હતું. બરાબર તે જ સમયે બાતમીના આધારે સુરત પોલીસે ટેન્કર ચાલક અને અન્ય ત્રણને ઝડપી લીધા હતા. તો પોલીસે 5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. તો આ જ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ. શૈલેષ જણાવો કે કેમિકલ વેસ્ટ ખાલી કરતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, સાથે જ 5 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ અંગે વધુ શું વિગત સામે છે? દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર ખાતે આવેલી એક ફેક્ટરીનું આ ટેન્કર છે અને સુરતના બમરોલ વિસ્તારમાં ટેન્કર ખાલી કરવા આવ્યું હતું. પ્રાથમિક રીતે અત્યારે પોલીસ પાસેથી જે વિગત મળી રહી છે મુજબ કેમિકલ વેસ્ટ આ ટેન્કરમાં ભરેલું હતું અને બમરોલી ખાડીમાં તે ખાલી કરવા માટે આવ્યા હતા. ગેરકાયદે રીતે આ ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ખાલી કરાઈ રહ્યું હતું ત્યારે પીસીબી અને એસઓજી પોલીસે દરોડો પાડીને જબ્બે કર્યું છે. 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે એક ટેન્કર અને તેમાં રહેલું કેમિકલ વેસ્ટ સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે કે આ અગાઉ પણ આવી રીતે કોઈ કેમિકલ વેસ્ટ ખાલી કરવામાં આવ્યું હતું કે જી. માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.